છાણી જકાતનાકા વિસ્તારમાં ટીપી 13માં આંગણવાડી આવેલી છે, જ્યાં આસપાસના છોકરાઓ ભણવા માટે આવે છે. ત્યારે અહીં ખૂબ જ ગંદકી, જાડી ઝાંખરા જોવા મળે છે. અહીં પીવાના પાણીની ટાંકીમાં બૂટ ચંપલ, કોથળા, કચરો તથા મરેલ ઉંદર પણ જોવા મળ્યો હતો. તો બીજી તરફ ખુલ્લા વીજ વાયર જમીન પર અડીને પસાર થતા જોવા મળ્યા હતા. અહીં સાંજ પછી અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલો થતી હોય છે, જેને લીધે દારૂની બોટલ, કોથળીઓ, ગ્લાસ વગેરે જોવા મળ્યા હતા. આજે ભારતના પ્રધાનમંત્રી તથા સરકાર એજ્યુકેશન માટે જાગૃતિના પ્રયાસમાં લાગેલી છે, ત્યારે બીજી તરફ નાના ભૂલકાઓ જ્યાં નંદઘરમાં જતા હોય છે, ત્યાં તંત્રની નિષ્કાળજીને કારણે આવું વરવું દ્રશ્ય જોવા મળ્યું હતું. આજ રોજ છાણી જગત તકા ટીપી 13નો જે વિસ્તાર કહેવામાં આવે છે, કે જે વિકાસનો વિસ્તાર કહેવામાં આવે છે, અને વિકાસની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, એ અમારા વિસ્તારમાં છાણી જગત તકા ટીપી 13 ગણપતિ ચોકડી ફાયર બ્રિગેડથી લઈને ફૂલવાડીની વચ્ચે જે બાળકો માટે આંગણવાડી બનાવવામાં આવેલી છે, આજે એ આંગણવાડીના અંદર જે નંદઘર જે નાના નાના બાળકો જે ભણવા માટે આવતા હોય છે, કે જે છોકરાઓ સારી સ્કૂલમાં સારા ટ્યુશનમાં નથી ભણી શકતા, એવા બાળકો આ જગ્યા પર ભણે છે. જ્યારે અહીંયા આગળ અમે વિઝિટ કરી છે, તેમજ અમે અધિકારીને નોટિસ સાથે પણ આપેલી છે કે આ રહી નોટિસ, કે આ જે નોટિસ આપ્યા એક મહિનાની ઉપર થઈ ગયું છે વોર્ડ ઓફિસરને, પણ કામ એટલું જ હતું કે ભાઈ વિસ્તાર જે છે સાફ સફાઈ માટેનું, કે ભાઈ જે બાળકો નાના જે અહીંયા ભણે છે, ખૂબ સારો મોટો પ્લોટ છે અહીંયા આગળ, બાળકો માટે રમવાની સારી જગ્યા છે, પણ અહીંયા આવીને તમે જોશો તો તમને દેખાશે કે ચારે બાજુ ગમે ત્યાં કાંટાના છોડવા ઉગેલા છે, બાવળિયા ઉગેલા છે, ચારે બાજુ ગંદકી છે, દારૂની ખાલી બાટલો પડી છે, ખાલી ગ્લાસો પડેલા છે. જે પીવાનું પાણી જે ટાંકીમાંથી લેવામાં આવે છે, એ ટાંકી ખુલ્લી છે, એના અંદર પણ પાણીની અંદર બાટલો પડી છે. તેમજ નંદઘરની પાછળની બાજુમાં જે ટાંકી છે એની બાજુમાં લોકો શૌચ કરી ગયેલા છે, તેમજ એની આજુબાજુના અંદર ઊંડેડા મરેલા પડેલા છે. એટલી બધી હદે ગંદકી છે કે અહીંયા બાળકો જે ભણી રહ્યા છે, કે ખુલ્લા વાયરો અહીંયા આગળ આવેલા છે, કે આજે જે નાનું બાળક હોય એમને ખબર ન હોય કે કયો વાયર છે શું છે. બાળક રમતા રમતા વાયરને હાથ લગાવી લે અને કોઈ અનિચ્છીય બનાવ બની જાય તો એનો જવાબદાર કોણ? એટલે આ અંધ પ્રશાસનને વિકાસની મોટી મોટી વાતો કરતા એ તમામ સત્તાધીશોને મારી નમ્ર વિનંતી છે કે વહેલી તકે આ જે પ્લોટ છે નંદઘરનો, એ વહેલી તકે સાફ કરવામાં આવે, જેથી કરીને બાળકોને રમવામાં, ભણવામાં, તેમજ પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તેવી નમ્ર વિનંતી છે. અહીંયા કયા કયા વિસ્તારના બાળકો ભણવા માટે આવે છે અને કેટલી સંખ્યામાં આવે છે? અહીંયા આજુબાજુમાંથી લગભગ 40-45 વધારે છોકરા આવે છે ભણવા માટે, કે સામે જે આપણે ગણપતિ જે બનાવે છે મજૂરો, કે એ લોકો એમના છોકરાઓને નથી સારું શિક્ષણ આપી શકતા, કે નથી સારી સ્કૂલમાં મોકલી શકતા, એમના બાળકો આ જગ્યા પર આવીને ભણે છે. તેમજ બાજુમાં ફૂલવાડી જે સ્લમ વિસ્તાર છે એ ભણે છે. તેમજ અહીંયા એક મહાવીર ટ્રસ્ટ, કે જે 4-6 વચ્ચે બાળકોને અહીંયા આવીને ભણાવે છે, તો એમની પણ આપતા છે કે ભાઈ આ જે નંદઘર બનેલું છે તેને અંદર કોઈ સુવિધા નથી, નથી સાફ સફાઈની સુવિધા, નથી પાણીની સુવિધા, નથી વાયરની સુવિધા, કોઈ પણ પ્રકારે અહીંયા સુવિધા નથી.